આજે 1 જાન્યુઆરી 2022 એટલે કે આજથી વર્ષ 2022 શરૂ થયું છે ત્યારે અનેક લોકો પોતપોતાની રીતે આ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે આપણા દેશની રક્ષા કરતા BSFના જવાનોએ કચ્છની સરહદે આવેલ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભગવાનની આરાધના કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી અને આવનારું વર્ષ તમામ લોકો માટે મંગલમય અને સ્વાસ્થ્યવર્ધક બને તે માટે પ્રાર્થના કરી હતી. આજથી નવું વર્ષ 2022 શરૂ થઈ ચૂક્યું છે અને અનેક લોકો આ વર્ષની શરૂઆત સારી રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા હશે. તો અનેક લોકો પોતાની મનગમતી વસ્તુ આજના દિવસે કરી રહ્યા હશે અને વર્ષનો પ્રથમ દિવસ અનેરી રીતે ઉજવી રહ્યા હશે. ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત BSFના જવાનોએ નવા વર્ષની શુભ શરૂઆતના ભાગરૂપે સવારે ભગવાનની આરાધના કરી હતી અને આરતી કરી હતી. દેશની સુરક્ષા કરતા BSF જવાનો દ્વારા બંને સમયે પૂજા આરતી કરવામાં આવતી હોય છે ત્યારે આજે નવા વર્ષની શરૂઆતમાં દેશ સુરક્ષિત રહે, દેશના નાગરિકો ખુશ અને સુરક્ષિત રહે તથા છેલ્લા 2 વર્ષોથી ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાનો પણ નાશ થાય તે માટે પણ BSFના જવાનોએ ભગવાન પાસે આરાધના કરી હતી અને આવનારું વર્ષ તમામ માટે મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. ETV ભારત માટે કચ્છથી કરણ ઠક્કરનો અહેવાલ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.